હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચર જે છે એમાં તમને જણાવેલું હતું ઇન્ટ્રોડક્ટિવ પાર્ટમાં કે નીટ જે છે એના ક્રેશ કોર્સમાં આપણે ટૂંક સમયમાં જે છે એક નવા સ્વરૂપ જે છે આપણે વિડીયો જે છે એની શરૂઆત કરશું. તો સૌથી પહેલા તમારું બધાનું સ્વાગત છે. નીટ જે છે એના 45 ડેઝ જે છે એના જંગમાં આજે પહેલા દિવસે આપણે નીટનો કોર્સ શરૂ કરી જઈ રહ્યા છીએ. એમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. નીટ ક્રેશ કોર્સ ડે 1 જેમાં આગળ મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે યુનિટ 1 જે છે એનું ચેપ્ટર 1 ધ લિવિંગ વર્લ્ડ જે છે એનું આપણે આજે રિવિઝન કરશું. બરાબર, એટલે આઈ હોપ મેં તમને કીધેલું હતું, તમે બધા પ્રિપેર્ડ હશો. મેં એવું કીધું હતું કે એનસીઆરટીમાં તમારે આખું ચેપ્ટર જે છે એ અગાઉ રીડ કરી નાખવાનું છે. તમે રીડ કર્યું હશે, એનું જ આપણે રિવિઝન કરવાના છીએ અને સાથે સાથે કેટલુંક થોડુંક એડિશનલ પાર્ટ જે મેં મારી રીતે એડ કરેલો છે બરાબર એ પણ તમારા સાથે જોતા જવા છે. બરાબર, એટલે લેટ સ્ટાર્ટ. સૌથી પહેલા જુઓ, યુનિટ 1 જે છે એમાં જેટલા જેટલા સાયન્ટિસ્ટો આવેલા છે એક સાથે બધા અમે કમ્બાઈન યુનિટ 1 ના બધા ભેગા કરેલા છે અને દરેકે દરેક સાયન્ટિસ્ટ જે છે એના વિશે સામાન્ય માહિતી જે છે અમે લીધેલી છે. તમને ખ્યાલ છે નીટમાં દર વર્ષે એક ક્વેશ્ચન જે છે સાયન્ટિસ્ટનો આવે છે, એટલે એના અંતર્ગત આપણે મેઇન મેઇન પાર્ટ જે છે અમે પાડેલા છે. જુઓ, તો સૌથી પહેલું સ્ટાર્ટ કરીએ એમાં, તો સૌથી પહેલા સાયન્ટિસ્ટ છે ડે 1 જે છે આપણે એ પ્રમાણે લઈએ, અર્નેસ્ટ મેયર. બરાબર, અર્નેસ્ટ મેયર 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખાય છે, જેનું નામ છે 20મી સદીના ડાર્વિન. જાતિ વિશેનો જેણે સૌ પ્રથમ જૈવિક ખ્યાલ આપ્યો, બાયોલોજીમાં જાતિ શું કહેવાય સ્પીસીસ એના વિશે સૌથી પહેલું કહેનાર વૈજ્ઞાનિક છે અર્નેસ્ટ મેયર. બીજું છે ટ્રિપલ ક્રાઉન ઓફ બાયોલોજી. બરાબર, મતલબ કે એવા સાયન્ટિસ્ટ છે જેને બાયોલોજી માટે ટોટલ 3 એવોર્ડ જે છે એનાથી એને સન્માનિત કરાયેલા છે, એટલે એનું નામ છે બીજું ટ્રિપલ ક્રાઉન ઓફ બાયોલોજી જે અર્નેસ્ટ મેયર જે છે એના ફાળે જાય છે. બરાબર, સેકન્ડ સાયન્ટિસ્ટ છે જ્હોન રે, જાતિ શબ્દ આપનાર. બરાબર, આ ખાસ યાદ રાખજો કે જાતિ શબ્દ આપનાર વૈજ્ઞાનિક જ્હોન રે છે અને જાતિ વિશેનો ખ્યાલ જે છે જે આપ્યો છે, જાતિ શું છે બરાબર એ બધું એના માટે આવશે અર્નેસ્ટ મેયર. બરાબર, અને નેક્સ્ટ જે છે જે છે કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ જે છે એના વિશે તમે ચેપ્ટર જે છે આગળ 2 પણ ભણી ગયા છો અને આપણે આગળ આવી ગયું છે એ પ્રમાણે દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે આપનાર વૈજ્ઞાનિક આપણે ભણી ગયા છીએ. એ પ્રમાણે કે જેમાં પ્રજાતિ પહેલું હોય છે, બીજું જાતિ હોય છે, દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી. સાથે સાથે વર્ગીકરણ વિદ્યાના પિતા, ફાધર ઓફ ધ ટેક્ઝોનોમી જે છે તરીકે ઓળખાય છે. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ સૌથી સાદી જે છે કે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા જે છે એના આધારે વનસ્પતિ કેવી દેખાય છે એના આધારે સૌથી પહેલું વર્ગીકરણ વૈજ્ઞાનિકે આપેલું છે. બરાબર, એના પછી સિસ્ટેમ ઓફ નેચર નામની બુક જે છે એને પ્રકાશિત કરેલી હતી સૌ પ્રથમ, ને એના વિશે જે જે કાંઈ પણ વર્ગીકરણ શું છે માહિતી છે એના વિશે આપનાર વૈજ્ઞાનિક હતા કેરોલસ લિનિયસ. એના પછી નેક્સ્ટ છે સર જુલિયન હક્સલી. બરાબર, મોડર્ન ટેક્ઝોનોમી ન્યૂ સિસ્ટેમેટિક્સ. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. ન્યૂ સિસ્ટેમેટિક્સ ગુજરાતીમાં અર્થ થશે નૂતન વર્ગીકરણ પદ્ધતિ અથવા આધુનિક વર્ગીકરણ પદ્ધતિ આપનાર. મોડર્ન ટેક્ઝોનોમી એટલે જે નોર્મલ ખાલી વર્ગીકરણ વિદ્યા જે છે એ આપનાર સિસ્ટેમ ઓફ નેચર જે છે એના પરથી તમે ખ્યાલ છે એ પ્રમાણે એમાં શબ્દ જે છે આવે છે એના પરથી તમે ટેક્સ્ટબુકમાં લીધેલા છે સિસ્ટેમેટિક્સ. બરાબર, સિસ્ટેમેટિક જે છે શબ્દ જે આપેલો છે એ શબ્દ આપનાર કોણ થશે, તો એ થશે કેરોલસ લિનિયસ. પણ એમાં એમાં જ વર્ડ જે છે આવી જશે ન્યૂ સિસ્ટેમેટિક જે છે આપનાર વિજ્ઞાની કોણ છે, તે થશે સર જુલિયન હક્સલી. બરાબર, એના પછી નેક્સ્ટ છે એરિસ્ટોટલ. વનસ્પતિને સૌથી પહેલા જે 3 વિભાગ જે છે એમાં વિભાજિત કરેલા છે, છોડ, ક્ષુપ અને વૃક્ષ. બરાબર, સૌથી પહેલું જે છે એના વિશે પ્રાણી જે છે એમાં કહીએ તો પ્રાણીમાં એને એને 2 વિભાગમાં વિભાજિત કરેલી હતી. તમને આગળ ભણી ગયા છે પ્રમાણે કે પ્રાણીઓને 2 વિભાગમાં એને વિભાજિત કરેલી હતી. સૌથી પહેલો ભાગ જે છે રુધિરવાળા, રુધિર ધરાવે છે આ સૌથી પહેલું, અને બીજું છે રુધિર વગર. મતલબ જેમાં લાલ રંગનું રુધિર છે બરાબર એ ભાગ એ વિભાગવાળો એક પ્રાણી અને બીજા જે છે એમાં રુધિર લાલ રંગનું નથી. બરાબર, એવા પ્રકારને 2 વિભાગમાં વિભાજિત કરેલ. બીજું છે ફાધર ઓફ બાયોલોજી. બરાબર, બાયોલોજી જે છે એના પિતા તરીકે ઓળખાય છે, સાથે સાથે જુલોજી જે છે એના પણ પિતા તરીકે ઓળખાય છે. એટલે કે જુલોજી મતલબ થશે પ્રાણીશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે ઓળખનાર વૈજ્ઞાનિક એરિસ્ટોટલ. બરાબર, નેક્સ્ટ એના પછી છે થિયોફેસ્ટસ. થિયોફેસ્ટસ જે છે આગળ આવી ગયું કે આ ફાધર ઓફ બોટની થશે. બરાબર, જેમ આગળ પ્રાણીશાસ્ત્ર છે એમાં થશે વનસ્પતિ શાસ્ત્ર, અને વનસ્પતિ શાસ્ત્ર જે છે એના પિતા તરીકે ઓળખાનાર વૈજ્ઞાનિક થશે થિયોફેસ્ટસ. RH બીટેકર આવી ગયું, 5 સૃષ્ટિ વર્ગીકરણ આપેલી છે. એના પછી લુઈ પાશ્વર. બરાબર, જેણે વાયરસનો અર્થ આપેલો છે ઝેર. બરાબર, એ કેવું ઝેરી રસાયણ. બરાબર, કે જે નુકસાનકારક છે રોગ પ્રયા કરે છે, એટલે વાયરસ નામના વૈજ્ઞાનિક. એના પછી આવે છે ડીજે ઇવાનોસ્કી.
બરાબર, જે ટીએમવી ટોબેકો મોઝેક વાયરસ જે છે એની શોધ કરેલી છે. એવી જ રીતે બેઈ જેરી ને કેમડબલ્યુ જેરી જીવંત રસાયણ, બરાબર, જે નેક્સ્ટ આગળના વર્ષમાં જે છે આ ક્વેશ્ચન પૂછાઈ ગયો, કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડ જે છે એનો મતલબ શું થાય. તો આ જે કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડ જે છે આપનાર શબ્દ જે છે એમડબલ્યુ બેઈ જેરી ને. એવી રીતે ડબલ્યુ એમ સ્ટેનલી નામના વૈજ્ઞાનિક જેણે સૌ પ્રથમ વાયરસ જે છે એને સ્ફટિકમય બનાવી શકે એવી માહિતી આપી, અને એવું જણાવ્યું કે વાયરસ જે છે એમાં પ્રોટીન આવેલું છે, પ્રોટીનના આધારે આપણે એનું સ્ફટિક સ્વરૂપ બનાવી શકીએ. નેક્સ્ટ ટીઓ ડાઇનર, ડાઇનર જે છે એને વિરોઈડ નામના સૂક્ષ્મજીવ જે છે એની શોધ કરી અને જણાવ્યું કે વિરોઈડ જે છે એ બટાટામાં ગ્રંથિલ રોગકારક તરીકે વર્તે છે. બરાબર, પોટેટો સ્પિન્ડલ સૌથી પહેલા ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું જેમાં જણાવ્યું કે સૂક્ષ્મજીવો જે છે બરાબર બધા જે સજીવો જે છે એ ત્રણ ક્ષેત્રમાં છે, આર્કિયા ડોમેન, બેક્ટેરિયા ડોમેન અને યુકેરિયા ડોમેન. બરાબર, એના પછી નવા સાયન્ટિસ્ટ છે ટેમી, જે ટેક્સ્ટબુકમાં તમારે આપેલું નથી યાદ રાખજો, રિટ્રોવાયરસ જે છે એના શોધક. સૌથી પહેલા જે કીધું કે રિટ્રોવાયરસ શું છે એના વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિક. નેક્સ્ટ છે હેકલ, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ જે છે આપણે એમાં આપેલું છે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એવા બે વિભાગ આપેલા છે કેરોલસ ઇનિયસ, પણ ત્રણ સૃષ્ટિ આપનાર વૈજ્ઞાનિક જેમાં એને ત્રણ વિભાગ લીધા, એક પ્રોટિસ્ટા, વનસ્પતિ અને પ્રાણી. એટલે મતલબ એક પ્રોટિસ્ટા શબ્દ જે છે આપનાર સૌ પ્રથમ જે છે વૈજ્ઞાનિક થશે હેકલ. નેક્સ્ટ છે લ્યુવન હોક, બરાબર, જેને બેક્ટેરિયા જે છે એની શોધ કરી, એટલે બેક્ટેરિયા જે છે એની માહિતી આપનાર સૌથી પહેલા વૈજ્ઞાનિક. એટલે આથી ગયા છે 16 વૈજ્ઞાનિકો જે યુનિટ 1 સાથે રિલેટેડ છે અને એની સાથે જે છે એમાં એની માહિતી, બરાબર, એટલે એ સાથે તમારે એડ કરી દેવાનું છે. એના પછી નેક્સ્ટ સૌથી પહેલું જે ભાગ જે છે આપણે જઈ રહ્યા છે એ છે ચેપ્ટર 1, બરાબર, એમાં શરૂઆત થાય છે સજીવની વ્યાખ્યા, મતલબ સજીવ એટલે શું. તમે ભણી ગયા છો એ પ્રમાણે સજીવની વ્યાખ્યા આપવા માટે આપણે સજીવ જે છે એના વિવિધ લક્ષણો જે છે એનો અભ્યાસ કરવો પડે કે કોના આધારે આપણે સજીવ છે એને કહી શકીએ કે આ સજીવ છે. તો ચાર્ટ્સ રૂપે દોરીને ટ્રાય કરેલી છે, એમાં અલગ અલગ જે છે એના લક્ષણો લીધેલા છે, તમે એક એક આપણે જોઈ લેજો. સૌથી પહેલું છે સજીવનું લક્ષણ તરીકે વૃદ્ધિ. વૃદ્ધિ જે છે એનો મતલબ શું, તો તમે ભણી ગયા એ પ્રમાણે વૃદ્ધિનો મતલબ થશે કોઈ પણ જે છે એ સજીવોમાં અથવા તો નિર્જીવમાં પણ જોઈ શકાય, કદ અને સંખ્યામાં થતો વધારો. બરાબર, કદ અને સંખ્યામાં થતો વધારો જેને આપણે વૃદ્ધિના માપન તરીકે લઈએ છીએ. સજીવના સંદર્ભમાં લઈએ બરાબર, તો જ્યારે ચય ક્રિયાનું પ્રમાણ અપચય કરતા વધારે હોય ત્યારે વૃદ્ધિ થાય. અને બીજું એક્ઝેક્ટ એનાથી ઊંધું છે, અપચય ક્રિયા વધારે હોય, ચય ક્રિયા જે છે ઓછી હોય ત્યારે ઘસારો નામની ક્રિયા જે જોવા મળે. સંપૂર્ણ લક્ષણ નથી આ ખાસ, બરાબર, ડેફિનેટ જે છે કેરેક્ટર ન ગણી શકાય. શું કામ, કારણ કે તમે ભણી ગયા કે વૃદ્ધિ જે છે એ નિર્જીવોમાં પણ શક્ય છે, જેમ કે પર્વતો જે છે એના ઉપર કોઈ પણ ધૂળની ડમરીઓ ભેગી થાય તેનું કદ વધે. કદ વધારો થવો બરાબર એ માત્ર ને માત્ર સજીવમાં થાય એવું જરૂરી નથી, નિર્જીવમાં પણ થઈ શકે. બરાબર, એટલા માટે આપણે એને સજીવનું સંપૂર્ણ લક્ષણ ગણતા નથી. બરાબર, નેક્સ્ટ બીજું આવશે પ્રજનન. શું અર્થ થશે, તો પ્રજનનનો મતલબ થાય કે સજીવ પુખ્ત વયે પોતાના જેવા નવા જે છે સજીવનું નિર્માણ કરે એવી ક્ષમતા. સંપૂર્ણ લક્ષણ નથી, બરાબર, શું કામ સંપૂર્ણ લક્ષણ નથી, કારણ કે એમાં અપવાદ છે, જેમ કે ખચ્ચર અને વંધ્ય માખી. બરાબર, ખચ્ચર અને વંધ્ય માખી બંને જે છે એ કેવા છે, તો કે આ બંને જે છે એ વંધ્ય સજીવો છે. વંધ્ય સજીવો હોય એનો મતલબ એ સજીવો હોવા છે તેમાં પ્રજનન ક્ષમતા નથી, એટલે પ્રજનન કરી શકે બરાબર એને જ સજીવો કહેવાય એવું આપણે કહી શકીએ નહીં. બરાબર, ક્વેશ્ચન જે છે એમાં પૂછાય કે સજીવોમાં પ્રજનન એનું મુખ્ય અને ડેફિનેટ લક્ષણ છે, તો એ વાક્ય ખોટું થશે. બરાબર, કારણ કે એવા અપવાદ માટેના ખચ્ચર અને વંધ્યમાખી જે છે મનુષ્યમાં પણ જે છે વંધ્ય જાતિ જે જોવા મળે છે, એટલે એનું સંપૂર્ણ લક્ષણ નથી. નેક્સ્ટ લઈએ ચયાપચય, મતલબ કે મેટાબોલિઝમ. મેટાબોલિઝમ જે છે શું થશે, તો કે ચયાપચય જે છે પ્રક્રિયાનો સૌથી પહેલો અર્થ થશે બે એક શબ્દમાં આવેલા છે, ચય ક્રિયા અપચય ક્રિયા. ચયક્રિયા જે છે એનો મતલબ થશે બધી જ શરીરમાં થતી એક સાથે સંશ્લેષણાત્મક ક્રિયાઓ. શરીરમાં જેટલી પણ ક્રિયાઓ એવી થાય કે જેમાં કંઈક ને કંઈક નવું બનતું હોય આવી બધી ક્રિયાને કહેવાય સંશ્લેષણાત્મક ક્રિયા. સેમ એનાથી ઊંધું છે અપચય ક્રિયા, મતલબ કે વિઘટનાત્મક ક્રિયાઓ કે જેમાં શરીરમાં કંઈક ને કંઈક વિઘટન થતું હોય, બંધ તૂટતા હોય. હવે સ્વાભાવિક છે, જો કે સંશ્લેષણાત્મક ક્રિયાઓ હોય એટલે એમાં બંધ બધા બનતા હોય તો ઉર્જા જે છે એની જરૂર પડશે,
એટલે મોટા ભાગે બધી જે ચય ક્રિયાઓ હોય બરાબર એ શક્તિ ગ્રાહી હોય, મતલબ કે એમાં શક્તિ જે છે એની જરૂર પડે. અને જ્યારે અપચિક ક્રિયાઓ હોય જે વિઘટનાત્મક હોય, એમાં બંધ જે છે બધા તૂટતા હોય, એટલે આ બધી ક્રિયા જે છે એ થશે શક્તિ ત્યાગી ક્રિયા. શક્તિ ગ્રાહી અને શક્તિ ત્યાગી આ બંને પ્રક્રિયાઓ કરવા માટે જરૂર પડશે ઉર્જાની, એનો મતલબ કે એની સાથે સંકળાયેલો શબ્દ આવશે ઉર્જા રૂપાંતરણ, જેમાં આપણો મુખ્ય ઉર્જાનો સ્ત્રોત શું છે એટીપી. એટીપી એકમાં બનશે, એકમાં એટીપી જે છે એ તૂટશે, તો આ બંને જે છે પ્રક્રિયા સંકળાયેલી છે, જેના આધારે આપણા શરીરની આખી ચયાપચય પ્રક્રિયાઓ થતી રહે છે, એટલે નિશ્ચય શબ્દ દર્શાવે છે ઉર્જા રૂપાંતરણ. હવે ચયાપચય પ્રક્રિયા જે છે એને સજીવનું સંપૂર્ણ લક્ષણ ગણેલું છે. સંપૂર્ણ લક્ષણ જે છે એ શું કામ છે, તો ચયાપચય પ્રક્રિયા જે છે એ ક્યાં થાય છે, તો કે સજીવના બંધારણી ઘટક તરીકે કોષ જે છે એની અંદર. હવે તમે જાણો છો પ્રમાણે કે દરેકે દરેક સજીવ હોય એનો નાનામાં નાનો એકમ જે છે ઘટક છે એ કોષ તરીકે લઈએ છીએ, મતલબ કે સજીવ અને એક ચોક્કસ જે છે એનું દૈહિક આયોજન હોય છે. દૈહિક આયોજન, દૈહિક આયોજન હોય એનો મતલબ એના શરીરના બંધારણમાં કોષ આવેલો હોય, અને દરેકે દરેક કોષ જે છે એની અંદર આ પ્રક્રિયા થતી જ હોય. જે આ પછી પ્રક્રિયા થાય ને એવું ક્યારે બને નહીં. હવે જો દરેકે દરેક સજીવના બંધારણમાં કોષ આવેલો હોય તો કોષની અંદર જે આ પછી પ્રક્રિયાઓ થતી જ હોય, એટલે સ્વાભાવિક છે કે બધી જે આ પછી પ્રક્રિયાઓ જે છે એને આપણે સજીવનું સંપૂર્ણ લક્ષણ જે છે તરીકે ગણી શકીએ. એટલે આ એનું એક સંપૂર્ણ લક્ષણ થશે. એના પછી નેક્સ્ટ છે દૈહિક આયોજન. દૈહિક આયોજન નો મતલબ શું થશે, તો કે કોષોની ચોક્કસ ગોઠવણી. દરેકે દરેક સજીવ જે છે એક કોષી અમીબાથી માંડી અને જટિલ પ્રાણી સુધી બધા તમે જોશો બરાબર, તેમાં દરેકમાં ચોક્કસ કોષોની ગોઠવણી છે. એક કોષી સજીવ હોય તેમાં કોષો માત્ર હશે બરાબર, પછી પેશી સ્તરીય આયોજન જે છે એમાં જોશો તો કોષોમાંથી ચોક્કસ પેશી બનશે, એમાંથી અંગ બને છે, પણ એ બધાની પેટર્ન એક ચોક્કસ જે છે પેટર્નમાં છે, આડેધડ જે છે કોઈ પણ રીતે એમાં કોષોની ગોઠવણી નહીં હોય બરાબર. અપવાદ સ્વરૂપે શું કામ લીધું, આમાં અપવાદ લીધું છે વાયરસ, કારણ કે વાયરસ જે છે એક સજીવ અને નિર્જીવને જોડતી કડી છે બરાબર. સજીવ અને નિર્જીવને જોડતી કડી, સજીવ અને નિર્જીવને જોડતી કડી હોય એટલે સ્વાભાવિક છે કે એમાં સજીવ તરીકેના એક ગુણધર્મ જોવા મળે, નિર્જીવ તરીકેના પણ ગુણધર્મ જોવા મળે, મતલબ એમાં કોષીય આયોજન નથી. ખ્યાલ છે કે યજમાન કોષની અંદર દાખલ થાય પછી પોતાનું સજીવ સ્વરૂપ જે છે ધારણ કરે, એટલે એને અપવાદ તરીકે લઈ શકીએ. નેક્સ્ટ ટોપિક જે છે એ છે સભાનતા, એલર્ટનેસ બરાબર, કોન્સિયસનેસ. કોઈ પણ પ્રાણી જે છે કોઈ પણ સજીવ હોય બરાબર, એની આજુબાજુની સ્થિતિમાં શું ચાલે છે એનાથી હંમેશના માટે પરિચિત હોય અને હંમેશા કોન્સિયસનેસમાં હોય. એમાં યાદ રાખજો ટેક્સ્ટબુક આપેલું છે કે મનુષ્ય જે છે એ એકમાત્ર એવું પ્રાણી છે કે જેમાં સ્વયં સભાનતા છે, મતલબ સેલ્ફ કોન્સિયસનેસ. મનુષ્ય જે છે એ ખુદ પોતાની સ્થિતિ જે છે પોતાની જાતે જે છે એ જાણી શકે, મતલબ તમને ખ્યાલ છે કે વ્યક્તિ ઊંઘમાં હોય સૂતો હોય ત્યારે પણ આજુબાજુના સેન્સ જે છે એ અનુભવ કરી શકે છે બરાબર. એનામાં આજુબાજુ જે છે એની પરિસ્થિતિમાં શું ચાલે છે એની અંદર કોન્સિયસ માઇન્ડ જે છે આવેલું છે બરાબર. આપણે સબકોન્સિયસ માઇન્ડ ને કોન્સિયસ માઇન્ડ જે છે પ્રકાર છે એવું માત્ર મનુષ્યમાં છે. મનુષ્ય માત્ર એક પ્રાણી એવું છે કે જેમાં સેલ્ફ કોન્સિયસનેસ છે. ક્વેશ્ચન પૂછાય છે કે દરેકે દરેક પ્રાણી જે છે એમાં સેલ્ફ કોન્સિયસનેસ જોવા મળે બરાબર, તો એવું હોતું નથી. યાદ રાખજો માત્ર ને માત્ર પ્રાણીઓમાં મનુષ્ય એક જ એવું છે કે જેમાં સ્વયં સભાનતા હોય, બાકી બધામાં ખાલી કોન્સિયસનેસ જોવા મળે, મતલબ સભાનતા હોય બરાબર, જેને આપણે જાગૃત અવસ્થા તરીકે પણ ઓળખી શકે. અને આવું બધા પ્રાણી સજીવોમાં થતું હોવાથી એને આપણે ગણશું સંપૂર્ણ લક્ષણ. અત્યાર સુધીના જે છે બધા ભાગમાં જોશો તમે તો એક સંપૂર્ણ લક્ષણ જે છે કયું આવ્યું, તો કે આગળ આવી ગયો ચયાપચય બરાબર, ને સાથે બીજું આવશે સભાનતા બરાબર, જે સજીવનું સંપૂર્ણ લક્ષણ છે. એના પછી સમસ્થિતિ. સમસ્થિતિ જે છે એના માટે ઇંગ્લિશ શબ્દ છે હોમોસ્ટેસિસ. હોમોસ્ટેસિસ, હોમોસ્ટેસિસ નો મતલબ શું થશે, તો કે આપણા શરીર જે છે એની આંતરિક સ્થિતિ જે છે, આંતરિક સ્થિતિમાં ખાસ કરીને એમાં લેવામાં આવે છે શરીરનું તાપમાન બરાબર, કે આપણા શરીરનું તાપમાન જે છે તમને ખ્યાલ છે કે શરીર જે છે એમાં બહારની સ્થિતિમાં કોઈ પણ તાપમાન હોય આપણા શરીરનું તાપમાન જળવાયેલું રહે છે બરાબર. એમ દરેક પ્રાણી જે છે એમાં તમે એના દ્વારા સમતાપી અને અસમતાપી એવા પ્રકાર જે છે જાણો છો.
શરીરની આજુબાજુની સ્થિતિ પ્રમાણે શરીરની આંતરિક સ્થિતિ જાળવી રાખવી, બરાબર, રુધિરની પીએચ જાળવી રાખવી, રુધિર જે છે એની અંદરના ઘટકો જાળવી રાખવા, તાપમાન જાળવી રાખવું, આ બધી જે ક્ષમતા જે છે એને કહેવાય સમસ્થિતિ અથવા હોમોસ્ટેસિસ, જે સજીવનું એક લક્ષણ છે. એના પછી છે ઉર્જા. તો ઉર્જા જે છે આગળ કીધું પ્રમાણે શરીરમાં દેહધર્મી ક્રિયાઓ જેપછી ક્રિયાઓ કરવા માટે પહેલો સ્ત્રોત જે છે એ જરૂર પડશે ઉર્જાની. ઉર્જા કયા સ્વરૂપે શરીરમાં વપરાય? તો આવશે હંમેશા મુક્ત ઉર્જાની જરૂર પડે. મુક્ત ઉર્જાનો મતલબ થશે કે જે ઉર્જા આપણે વાપરી શકીએ, જે ઉર્જાનો ઉપયોગ કરી શકીએ, એ બધી ઉર્જાને કહેવાય મુક્ત ઉર્જા. મુક્ત ઉર્જાનો સંબંધ એન્ટ્રોપી સાથે શું છે? જો તો એન્ટ્રોપી ચલે છે 1/ મુક્ત ઉર્જા, મતલબ એ વ્યસ્ત પ્રમાણમાં છે. સજીવો જે છે એમાં જેમ મુક્ત ઉર્જા વધે એમ એન્ટ્રોપી ઘટે, બરાબર. એન્ટ્રોપી જે છે એનો મતલબ શું થશે? તો એન્ટ્રોપી જે છે યાદ રાખજો કે આપણે એન્ટ્રોપી ના વિશે કહીએ તો એન્ટ્રોપીનો મતલબ થશે, એન્ટ્રોપી મતલબ સજીવોમાં અવ્યવસ્થાનું પરિમાણ. અવ્યવસ્થાનું પરિમાણ, અવ્યવસ્થાનું પરિણામ મતલબ શું થશે? પરિમાણ. જેમ જેમ સજીવોમાં એન્ટ્રોપી વધે, બરાબર, એમ સજીવ જે છે એ મૃત્યુ તરફ જાય. એવું માની શકાય કે મૃત્યુનો મતલબ કે એની એન્ટ્રોપી જે છે સંપૂર્ણપણે વધી ગઈ, એના શરીર જે છે એમાં સંપૂર્ણપણે બધા તંત્રો જે છે અવ્યવસ્થિત થઈ જાય, તો એનો મતલબ કે એમાં એન્ટ્રોપી ખૂબ વધારે છે એવું માની શકાય. એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા જે છે એનો આ સંબંધ આ રીતે છે. નેક્સ્ટ એના પછી ટોપિક છે પર્યાવરણ જે છે એના સામે પ્રતિચાર. પર્યાવરણ સામે પ્રતિચાર દર્શાવો એટલે ઇનડાયરેક્ટલી જે છે આ સભાનતાની સાથે રિલેટેડ છે. જેમ કે દરેક પ્રાણી જે છે એમાં આજુબાજુમાં શું થઈ રહ્યું છે, ખાસ કરીને ઉદાહરણ તરીકે પ્રકાશાનું વર્તન, વનસ્પતિ ચલાનું વર્તન જે છે બંને દર્શાવે છે. વનસ્પતિ તમને ખ્યાલ છે એનું જે ટોચનો ભાગ હોય, બરાબર, એ જે બાજુ પ્રકાશ હોય એ બાજુ ઓટોમેટિક વળે છે. પ્રકાશાનું વર્તન જે છે એમાં ધન પ્રકાશાનું વર્તન અને ઋણ પ્રકાશાનું વર્તન જોવા મળે છે. એમાં ધન પ્રકાશાનું વર્તન જે છે શોમાં જોવા મળશે? તો એમાં આવશે પ્રકાંડ. ઋણ શેમાં જોવા મળશે? મૂળ. કારણ કે મૂળ જે છે એ પ્રકાશની વિરુદ્ધ દિશામાં જ હંમેશા હોય. પ્રકાંડ જે છે હંમેશા પ્રકાશની દિશામાં હોય. સેમ જ રીતે જલાનું વર્તન, એમાં પણ ધન અને ઋણ બે પ્રકાર આવશે. ધન જે છે એ શેમાં આવશે? તો કે જે પાણીની દિશામાં જાય છે આવશે એમાં મૂળ. તો મૂળ જે છે એમાં ધન જલાનું વર્તન અને પ્રકાંડ જે છે એમાં આવશે ઋણ. પાણી જે છે એની વિરુદ્ધ દિશામાં, મતલબ કે ઉપરની દિશામાં જે છે એની વૃદ્ધિ થશે. પરસેવો થવો શરીરમાં જ્ઞાનેન્દ્રિયો બધી, બરાબર, સ્પર્શ જે છે, ગંધ, દુબાણ, આ બધાની સામે આપણે પ્રતિચાર દર્શાવીએ છીએ, ચોક્કસ એક રિસ્પોન્સ આપીએ છીએ. રિસ્પોન્સ આપવા માટેની પ્રક્રિયા એને કહેવાય પર્યાવરણ સામે પ્રતિચાર. એ પણ સજીવનું એક સંપૂર્ણ લક્ષણ છે. અને લાસ્ટલી એ અનુકૂલન. અનુકૂલન જે છે એનો મતલબ શું થાય છે? કે સજીવ જે છે એને મેક્સિમમ જે પરિસ્થિતિ છે એની સામે ટકી રહેવા માટે એના શરીરમાં જે કંઈ પણ ફેરફાર છે એ દર્શાવે છે, અથવા તો એ અનુકૂલન સાધવા માટે જે કંઈ પણ જૈવિક, રાસાયણિક કે ભૌતિક ફેરફાર કરે છે, બધી પ્રક્રિયા, ઉદાહરણ તરીકે અમે લીધું છે શીત નિદ્રા, ગ્રીષ્મ નિદ્રા, બરાબર, પંખી જે છે એના પંજા, પંખીના પંજા મતલબ પક્ષીઓ હોય તો એની ડાળી જે છે એમાં પકડવા માટે એના હાથના ચોક્કસ જે છે એના પગ જે છે એમાં એના પંજાની એક ચોક્કસ પેટર્ન દર્શાવેલી છે, એના દ્વારા પકડ મજબૂત બનાવી. શું કામ? તો કે એની બેલેન્સ માટે જે છે ને એક વિકસાવેલું અનુકૂલન છે. એટલે વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, દૈહિક આયોજન, સભાનતા, સમસ્થિતિ, ઉર્જા, પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર, અનુકૂલન, આ બધા લક્ષણ જે છે એ જેમાં જોવા મળે એને આપણે સજીવ તરીકે ગણી શકીએ, બરાબર. આ સજીવ જે છે એની એક વ્યાખ્યા થશે. એટલે એમાં કયા કયા સંપૂર્ણ લક્ષણ છે, કયા કયા સંપૂર્ણ નથી, એ રીતે તમારે યાદ રાખવાનું છે. એના પછી નેક્સ્ટ ટોપિક ટેક્સ્ટબુક પ્રમાણે આવે છે સજીવ વિશ્વમાં વિવિધતા. એટલે સૌથી પહેલા તો કે હાલના તબક્કે વિશ્વમાં 1.7 થી 1.8 મિલિયન, બરાબર, એનો મતલબ કેટલો થશે? તો કે એનો અર્થ થશે 17 થી 18 લાખ, 17 થી 18 લાખ જેટલી જાતિ જે છે એ ઓળખાયેલી છે, બરાબર. અને એમાંની 1.7 અને 1.8 જે છે એમાંથી અંદાજિત એપ્રોક્સિમેટલી જે છે પ્રાણીઓની સંખ્યા છે 1.25 મિલિયન, વનસ્પતિઓ જે છે એની સંખ્યા છે 0.5 મિલિયન, બરાબર. હાલના તબક્કે આટલી જાતિ, કુલ આટલી જાતિ જે છે ઓળખાયેલી છે. એટલે આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. નેક્સ્ટ આવે છે નામકરણ. નામકરણ જે છે એનો મતલબ શું કામ? તો કોઈ પણ સજીવને આપણે ઓળખવું હોય તેનું નામ ચોક્કસ હોવું જોઈએ, એના આધારે જ આપણે એને ઓળખી શકીએ. નામકરણ કરવા માટે સૌથી પહેલું મેઇન મહત્વની જરૂરિયાતવાળો ભાગ છે વૈજ્ઞાનિક નામકરણ, અને એને રિલેટેડ ભાગ
દ્વિનામી નામકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. એના નિયમો જે છે યાદ રાખવાના છે. નિયમોમાં અમુક ઇંટ બાકી ભાગ જે છે ટૂંકમાં દર્શાવ્યો છે કે આખી નિયમો જે છે એમાં ભાષા કઈ હોય તો લેટિન ભાષા અને ઇટાલિકમાં છાપવામાં આવે છે. બે નામનો ઉપયોગ થાય એટલે એને દ્વિનામી નામકરણ પદ્ધતિ કીધી. પ્રથમ નામ જે છે પ્રજાતિ હોય, બીજું નામ જે છે જાતિ હોય. પ્રથમ પ્રજાતિમાં પહેલો અક્ષર જે છે કેપિટલ હોય, જાતિમાં બધા અક્ષર જે છે સ્મોલ લેટર હોય, બરાબર. અને નીચે એને આપણે હેન્ડરાઇટિંગ લખતા હોય તો નીચે આડી લીટી કરવામાં આવે છે અને ઘણી વખત પાછળ ટૂંકું નામ લખેલું હોય છે, બરાબર. દાખલા તરીકે જીયા મેઝ એલ, બરાબર. તો આ જે ભાગ જે છે જીયા શું થશે, પ્રજાતિ, મેઝ થશે જાતિ, એલ જે છે થશે મકાઈ જે છે એના વૈજ્ઞાનિક નામમાં એનું લિનિયસ જે છે એને આપેલું સંક્ષિપ્ત નામ. બે સંસ્થાના નામ, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેન્ક્લેચર જે વનસ્પતિઓ માટે વૈજ્ઞાનિક નામકરણ કરનાર સંસ્થા, એ જ રીતે ICZN પ્રાણીઓ માટે, બરાબર, ઇન્ટરનેશનલ કોડ ફોર જિયોલોજિકલ નોમેન્ક્લેચર. પૂરું નામ યાદ રાખવાનું છે, કોણે નામ આપેલા છે. નેક્સ્ટ, કેટલાક અપવાદ છે વૈજ્ઞાનિક નામકરણ જે છે એમાં. દાખલા તરીકે ભારતીય કોબરા જે છે સાપ છે એમાં એનું પ્રજાતિ અને જાતિ બે નામ સરખા છે. નાજા નાજા. ઉંદર જે છે એનું વૈજ્ઞાનિક નામ રેટસ રેટસ, બરાબર. તેનો મતલબ કે મોટા ભાગે પ્રાણીઓ હોય, બરાબર, એમાં બંને નામ સમાન હોય શકે. યાદ રાખજો, વનસ્પતિમાં પ્રજાતિ અને જાતિ બંને નામો ક્યારે સમાન હોતા નથી મોટા ભાગે, બરાબર. પ્રાણીઓ જે છે એમાં આવું હોય શકે. વનસ્પતિમાં પ્રજાતિ જાતિ બે નામ સમાન નથી હોતા. પ્રાણી જે છે ઉદાહરણ તરીકે આપ્યું છે, કોબરા અને ઉંદર જે છે એમાં બંને નામ સમાન હોય છે, બરાબર. હવે જો ત્રીજું છે, ઘણી વખત બે નામ જે છે એની સાથે સાથે ઘણી વખત ત્રીજું નામ પણ આપેલું છે. જેમ કે મનુષ્ય જે છે એનું વૈજ્ઞાનિક નામ, બરાબર, આ થશે મનુષ્ય. તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામમાં હોમો સેપિયન્સ સેપિયન્સ. પછી એકેસિયા, આ થશે બાવળ. બાવળ જે છે એનું વૈજ્ઞાનિક નામ છે એકેસિયા નિલોટિકા ઇન્ડિકા. પછી ત્રીજું ખ્યાલ આવી જાય, ગોરિલા, 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 ત્રણ વખત. તો આ બે નામમાં પહેલું થશે આ બધા ત્રણેય ભાગ જે છે પ્રજાતિ, આ થશે જાતિ. ત્રીજું નામ જે શબ્દ ઉપયોગ થતો હોય એ છે જાતિની પેટા જાતિ, જેને આપણે કહીએ છીએ જાત, વેરાયટી. વનસ્પતિમાં પ્રાણી જે છે એના માટે શબ્દ છે ઉપજાતિ. મતલબ મનુષ્યનું ઉદાહરણ લઈએ તો પ્રથમ જે સેપિયન્સ શબ્દ આવે છે હોમો પછીનો, એ જાતિ થશે, આ થશે ઉપજાતિ. વનસ્પતિના સંદર્ભમાં એકેસિયા પ્રજાતિ, નિલોટિકા જાતિ અને ઇન્ડિકા જે છે એની થશે જાત અથવા તો વેરાયટી. એટલે આવી રીતે ઘણી વખત ત્રણ નામ જે છે એનો પણ ઉપયોગ થાય, એમાં જાતિની કોઈ પણ પેટા જાતિ હોય તેનો પણ ઉપયોગ કરી શકાય. નેક્સ્ટ જે છે એ છે વર્ગીકરણ. વર્ગીકરણ જે છે ટોપિકમાં સૌથી પહેલા વર્ગીકરણ વિદ્યા, ઇંગ્લિશ નામ છે ટેક્ઝોનોમી. ટેક્ઝોનોમી જે છે શબ્દ આપનાર વૈજ્ઞાનિક એપી ડી કેન્ડોલે 1813માં. એટલે વૈજ્ઞાનિક નામ યાદ રાખવાનું છે, કેન્ડોલે નામના વૈજ્ઞાનિક જે છે એને સૌથી પહેલા વર્ગીકરણ જે છે એની માહિતી આપી. વર્ગીકરણ કરવા માટે મૂળભૂત ચાર જે છે તબક્કા છે, જેમ કે લક્ષણીકરણ, ઓળખવિધિ, વર્ગીકરણ, નામકરણ, બરાબર. આ વર્ગીકરણ વિદ્યાના મુખ્ય જે છે આ ચાર તબક્કા છે. કેરેક્ટરાઇઝેશન, આઇડેન્ટિફિકેશન, ક્લાસિફિકેશન અને નોમેન્ક્લેચર. ટેક્સ્ટબુક પ્રમાણે આ તમારે યાદ રાખવાના છે કે કયા કયા ચાર જે છે એ મૂળભૂત પ્રક્રિયાઓ છે જે વર્ગીકરણ વિદ્યા ટેક્ઝોનોમી માટે જરૂરી છે. તો ચાર મુદ્દા, બરાબર. એના પછી વર્ગીકરણના પ્રકાર વિશે જોઈ લે ટૂંકમાં. તો સૌથી પહેલો પ્રકાર છે કૃત્રિમ વર્ગીકરણ, જે કેરોલસ લિનિયસે આપેલું છે. નેક્સ્ટ છે કુદરતી વર્ગીકરણ, જેના બે પ્રકાર લીધા, નોન ફાયલોજિનેટિક અને બીજો પ્રકાર છે ફાયલોજિનેટિક. ફાયલોજિનેટિકનો મતલબ થશે કે જેમાં ઉદ્વિકાસનો આધાર લેવામાં આવે, કોઈ પણ પ્રાણી કે વનસ્પતિ જે છે એનો ભૂતકાળ જોવામાં આવે કે એના અશ્મિઓ જે છે એના આધારે ભૂતકાળ, એના પૂર્વજો કોણ છે, પૂર્વજોના આધારે લેવામાં આવે, બરાબર, જેમાં પૂર્વજોનો ઉપયોગ થતો હોય તે થશે ફાયલોજિનેટિક. નોન ફાયલોજિનેટિકમાં ઇતિહાસને ધ્યાનમાં લેવાતો નથી. એ બંને થશે કુદરતીના પ્રકાર. ત્રીજો પ્રકાર છે ફિનેટિક અથવા આંકડાકીય, બરાબર. કમ્પ્યુટર માહિતીના આધારે જે વર્ગીકરણ કરવામાં આવતું એ બધું ફિનેટિક વર્ગીકરણ તરીકે ઓળખાય, બરાબર. હવે નેક્સ્ટ ટોપિક છે વર્ગીકરણની કક્ષાઓ. મુખ્ય સાત કક્ષાઓ, બરાબર, જેને ઓબ્લિક કેટેગરી તરીકે પણ ઓળખી શકાય, આવશ્યક કક્ષાઓ તરીકે પણ ઓળખી શકાય. એનો મતલબ શું થશે કે કોઈ પણ જે છે આપણે સજીવનું વર્ગીકરણ કરવું હોય તો વર્ગીકરણ કરવા માટે આ મિનિમમ જે છે આ સાત કક્ષાનો તો ઉપયોગ કરવો જ પડે, એ સૌથી જરૂરી છે. એટલે આ જે છે એને સૌથી મહત્વની સાત ઓબ્લિક અથવા તો આવશ્યક કક્ષાઓ નામ આવી. કઈ કઈ સાત કક્ષાઓ છે?
એમાં ક્રમમાં જે રીતે પ્રમાણ સૂત્ર પેલું જાતિ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ સમુદાય અથવા વિભાગ અને છેલ્લે સૃષ્ટિ આ ટોટલ જે છે એ સાત કક્ષાઓ જે છે વર્ગીકરણમાં ઉપયોગમાં લેવામાં આવે બીજું જો એમાં વચ્ચે આવેલું છે જેમ કે વધારેની કક્ષાઓ ઉપવિભાગ શ્રેણી ઉપકુળ ઉપજાતિ જાતિ જાતિથી પણ આ થશે જાત બરાબર જાત જે છે આપણે આગળ કીધું પણ કે જાતિની પેટા જે છે ભાગ હોય શકે જાત ઉપજાતિ ઉપકુળ તરીકે કુળ જે છે એનો એક પેટા વિભાગ હોય તો ઉપકુળ તરીકે લઈ શકાય એટલે એ વધારાની કક્ષાઓ છે બધા વર્ગીકરણમાં વપરાતી નથી એના પછી એક એક ભાગ જે છે ટેક્સ્ટબુક નો અગત્યનો ભાગ જે છે ઉદાહરણ પ્રમાણે લેવાનું છે એ છે વર્ગીકૃત શ્રેણી ઇંગ્લિશ નામ થશે હાયરાર્કી વર્ગીકરણની કક્ષાઓ કક્ષા માટે શબ્દ છે ટેક્ઝોન બરાબર મતલબ કે એક એક સ્ટેપ સ્ટેપ જે છે એ શું છે તો કે જાતિ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ શ્રેણી બધા કક્ષા આવી કક્ષાઓની ઉતરતા કે ચડતા ક્રમમાં આપણે એક શ્રેણી બનાવીએ એને કહેવાય વર્ગીકૃત શ્રેણી હવે એ સાથે સાથે એક એક જે છે એ કક્ષાઓ છે સૌથી પહેલું થશે જાતિ સ્પીસીસ તો એનો અર્થ જે છે વ્યાખ્યા પ્રમાણે લઈએ વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા જે છે ધરાવતા સજીવોનો સમૂહ એટલે થશે જાતિ બીજું વર્ગીકરણનો સૌથી નિમ્ન કક્ષાનો ભાગ આપણે કોઈ પણ જે છે વર્ગીકરણ કરીએ તેમાં સૌથી નીચેના ભાગમાં છેલ્લામાં છેલ્લો ભાગ શું હોય જાતિ જે છે જોવા મળે એના પછી વ્યાખ્યા છે આંતર પ્રજનન કરી શકે તેવા સજીવોનો સમૂહ ખાસ યાદ રાખજો કે માત્ર આંતર પ્રજનન જે છે એક જાતિ જાતિ વચ્ચે જ થાય બે અલગ અલગ જાતિ જે છે એના વચ્ચે પ્રજનન થતું નથી બરાબર આપણે સંકરણ કરવા માટે ઉપયોગ કરીએ છીએ પણ જે જે સજીવો આંતર પ્રજનન કરી શકે છે કુદરતી રીતે બરાબર કૃત્રિમ નહીં કુદરતી રીતે જે જે સજીવો આંતર પ્રજનન કરે છે એ બધા મોટા ભાગે એક જ જાતિના હોય છે બરાબર એક જ જાતિના હોવા જે જોઈએ એટલે આપણે જાતિની વ્યાખ્યામાં લઈ શકીએ એના પછી દરેક પ્રજાતિ જે છે એને એક કરતા વધુ ચોક્કસ જાતિઓ હોય શકે આપણે ઉદાહરણ જોઈશું કે કોઈ એક પ્રજાતિમાં એક કરતા વધારે જાતિ જે છે એમાં આવી શકે એના પછી નજીકની સંબંધિત જાતિ વચ્ચેની પ્રજનન મોટા ભાગે ફળદ્રુપ સંતતિ નિર્માણ કરે આગળ કીધું પ્રમાણે કે આંતર પ્રજનન શક્ય છે હવે આંતર પ્રજનન કરશું બરાબર એટલે એના પછી એની સંકર જાત અથવા તો સામાન્ય જાત નિર્માણ થાય એ જાતિ મોટા ભાગે ફળદ્રુપ એટલે પ્રજનનક્ષમ હોય પણ એ વંધ્ય પણ હોય શકે કેટલાક ઉદાહરણ આપેલા છે બરાબર અને આ પણ તમારે આગળ જે છે ખચ્ચર નું ઉદાહરણ આવ્યું એ પ્રમાણે ઉપયોગી છે યાદ રાખજો જો ચાર ઉદાહરણ આપેલા છે એમાં પહેલું ઉદાહરણ જે છે એ છે ખચ્ચર બરાબર ખચ્ચર જે છે એ માદા ઘોડા અને નર ગધેડા જે છે એનું સંકર જાત છે મૂળ ઇંગ્લિશમાં કહેવાય એવી જ રીતનો બીજો ભાગ છે હિની બરાબર હિની અને ખચ્ચર બંને જાતિ રીતે વંધ્ય સજીવો છે માદા ઘોડા અને નર ગધેડાનું મિશ્રણ થશે ખચ્ચર એવી રીતે આનાથી ઊંધું નર ઘોડો અને માદા જે છે ગધેડા એ બંનેનું સંકર જાત થશે હિની એટલે આમાં તમારા ટેક્સ્ટબુકમાં આપેલું છે આ ખચ્ચર પણ એ કયા કયા પ્રકારના કઈ જાતિના સજીવો જે છે એની સંકર જાત છે યાદ રાખો એવી જ રીતે બીજું ઉદાહરણ છે નર જાતિ તરીકે વાઘ અને માદા તરીકે સિંહ એનું સંકર જાત જે છે નામ છે ટીગોન ટાઈગર પ્લસ લાયન એના પરથી નામ આપેલું છે ટીગોન અને એવી જ રીતે નર જાતિ તરીકે સિંહ લઈએ બરાબર અને માદા જાતિ જે છે તરીકે વાઘ લઈએ તો એનું નામ થશે લાઈગર બરાબર હવે જો લાઈગર અને ટીગોન બંને પ્રજનનક્ષમ સંકર જાત છે આ બંને આ શું થશે તો કે વંધ્ય સંકર જાત જ્યારે લાઈગર અને ટીગોની બંને થશે પ્રજનનક્ષમ સંકર જાત સંકર જાત જે છે આગળ કીધું પ્રમાણે કે ફળદ્રુપ પણ હોય શકે અને વંધ્ય પણ હોય શકે એના ઉદાહરણ એના પછી ઉદાહરણ લઈએ ટેક્સ્ટબુક પ્રમાણે જો ઉદાહરણ તરીકે તાંબો વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા બટાટા સોલેનમ ટ્યુબરોઝમ અને સિંહ જે છે એમાં પેનથેરા લિયો એમાં ઇન્ડિકા લિયો અને ટ્યુબરોઝમ આ ત્રણેય શું છે જાતિ બરાબર જે વૈજ્ઞાનિક નામ જે છે એમાં બીજું નામ હોય જાતિ તરીકે આપણે લઈ શકીએ ટેક્સ્ટબુકમાં આપેલું છે એ પ્રમાણે નેક્સ્ટ બીજો ભાગ છે પ્રજાતિ જીનસ નજીકના ગાઢ સંબંધ ધરાવતા જાતિઓનું જૂથ બરાબર નજીકની સંબંધિત જાતિઓ ભેગી મળીને એક પ્રજાતિનું નિર્માણ કરે ઉદાહરણ જોઈ લે તો ટેક્સ્ટબુક પ્રમાણે પહેલું ઉદાહરણ જે છે એ છે સોલેનમ સોલેનમ પ્રજાતિમાં ટોટલ અલગ અલગ ત્રણ પ્રકારની જાતિ જે છે જે ટેક્સ્ટબુકમાં છે સિવાયની ઘણી હોય છે જેમ કે સોલેનમ ટ્યુબરોઝમ બટાટા સોલેનમ નાઇગ્રમ પીલુડી સોલેનમ મેલોન્જેના રીંગણ રીંગણ પીલુડી અને બટાટા ત્રણેય સ્વતંત્ર જાતિ છે પણ ત્રણેયની પ્રજાતિ એક જ છે મતલબ કે સોલેનમ સેમ એ જ રીતે પ્રાણીના ઉદાહરણમાં તરીકે કેનિસ પ્રજાતિમાં ત્રણ અલગ અલગ જાતિ છે કેનિસ ફેમિલિયારિસ એટલે કે કૂતરાનું વૈજ્ઞાનિક કેનિસ લ્યુપસ
વરુ જે છે એનું વૈજ્ઞાનિક નામ કેનિસ ઓરિયસ, શિયાળ જે છે એનું વૈજ્ઞાનિક નામ. કૂતરો, શિયાળ, વરુ ત્રણેય અલગ અલગ જાતિ, પણ ત્રણેયની પ્રજાતિ કેવી છે? સેમ, મતલબ કે કેનિસ. અને ત્રણેયના લક્ષણો તમે જોશો તો થોડાક જે છે એ મળતા આવે છે. એનું કારણ છે એની પ્રજાતિ એક જ છે. એવી જ રીતે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે પેન્થેરા, પેન્થેરા લિયો. સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા ટાઇગ્રીસ. વાઘનું વૈજ્ઞાનિક નામ અને પેન્થેરા પાર્ડસ. દીપડો, ચિત્તો જે છે એનું વૈજ્ઞાનિક નામ. આ ત્રણેય જાતિ જે છે એ એક જ પ્રજાતિની છે, એટલે ત્રણેયમાં સામ્યતા છે. નેક્સ્ટ પાર્ટ, ત્રીજી જે છે કક્ષા થશે કુળ અથવા તો ફેમિલી. જાતિ અને પ્રજાતિની સાપેક્ષમાં ઓછી સમાનતા, ખાસ યાદ રાખજો. જાતિમાં અને પ્રજાતિમાં સજીવો જે રહેલા છે એમાં જેટલી સમાનતા હોય એની કરતા થોડી ઓછી સમાનતા હોય એવી પ્રજાતિનું જૂથ, એટલે વ્યાખ્યા શું થશે? કુળ એટલે કે પ્રજાતિઓનો સમૂહ. હવે પ્રજાતિ તમે ખ્યાલ છે, જાતિ પછી પ્રજાતિ જઈએ, પ્રજાતિ પછી કુળ તરફ જઈએ, એમ એના લક્ષણો જે છે એમાં સમાનતા ઘટતી જાય છે, મતલબ ભિન્નતા વધે. ઉદાહરણ લઈએ, ઉદાહરણ જે છે એમાં ટેક્સ્ટ બુક નું ઉદાહરણ પહેલું છે સોલેનેસી. સોલેનેસી કુળ જે છે એમાં સોલેનમ, પિટુનિયા અને ધતુરા ત્રણ અલગ અલગ પ્રજાતિ જે છે એનું એક જ કુળ છે સોલેનેસી. એવી જ રીતે પેન્થેરા છે, વાઘ, સિંહ, દીપડો જે છે આગળ આવી ગયું એનું એની પ્રજાતિ છે. એવી રીતે બિલાડીની પ્રજાતિ છે ફેલિસ. આ બંને પ્રજાતિ એક જ કુળના છે. કુળનું નામ થશે ફેલિડિયા, ખાસ કરીને ફેલિડી અને ફેલિસ મિક્સ ના થાય, ફેલિડી કુળ છે. મોટા ભાગના બધા કુળ જે છે એમાં પાછળ એ સી અથવા એ ડી એવો શબ્દ આવતો યાદ રાખવાનું છે. વનસ્પતિ જે છે મોટા ભાગે શબ્દ જે છે પાછળ આવતો હોય એ સી, અને પ્રાણી જે છે મોટા ભાગે શબ્દ આવતો હોય કુળમાં એ ડી, જેનાથી તમને કુળ જે છે એ જુદા પાડી શકો. એવી રીતે ચોથું જે છે એ આવશે ગોત્ર, એટલે કે ઓર્ડર. સમાન લક્ષણો ધરાવતા કુળ ભેગા મળી બરાબર અને ગોત્ર જે છે એનું નિર્માણ કરે. કુળ બધા ભેગા થાય અને એનો સમૂહ બરાબર એ થશે. ઉદાહરણ તરીકે પોલિમોનિયલ્સ વનસ્પતિનું એક ગોત્ર છે જેમાં સોલેનેસી અને કોનવોલ્યુલેસી બંને કુળ જે છે એ ભેગા મળે અને એક જ ગોત્ર જે છે પોલિમોનિયલ્સ નિર્માણ કરે. અથવા તો એવું કહી શકીએ કે પોલિમોનિયલ્સ ગોત્ર જે છે એમાં બે અલગ અલગ કુળ આવેલા છે, સોલેનેસી અને કોનવોલ્યુલેસી. સેમ બીજું ઉદાહરણ છે કાર્નિવોરા, માંસાહારી બરાબર ગોત્ર, જેમાં ફેલિડી કુળ અને કેનિડી કુત્ર જે છે એનું કુળ થશે કેનિડી. વાઘ, સિંહ, દીપડો, બિલાડી આ બધા સજીવો જે છે એનું કુળ હતું ફેલિડી અને કેનિડી જે છે બંને કાર્નિવોરા એટલે કે માંસાહારી જે છે એ ગોત્રમાં આવેલા સજીવો બરાબર, એટલે કાર્નિવોરા ગોત્ર એમાં આવેલા બંને કુળ. નેક્સ્ટ લઈએ વર્ગ બરાબર, પાંચમું જે છે એ શ્રેણી થશે વર્ગ. વર્ગ અથવા તો ક્લાસ જે છે નજીકના ગોત્ર જે છે એનો સમૂહ, એટલે આગળ આપણે જોતા જઈએ પ્રમાણે ક્રમ જે છે આ રીતે આવતો જાય છે. જાતિ, જાતિ જે છે એનો સમૂહ થશે પ્રજાતિ, પ્રજાતિ જે છે એનો સમૂહ થશે કુળ, કુળનો સમૂહ થશે ગોત્ર, અને ગોત્રનો સમૂહ થશે વર્ગ, વર્ગનો સમૂહ થશે સમુદાય અથવા વિભાગ, અને છેલ્લે સૃષ્ટિ. આજે ક્રમ જે છે પ્રમાણે આપણે જેમ જેમ નીચે તરફ જશું એમ સજીવો જે છે વધતા જશે અને સાથે સાથે એમાં ભિન્નતા વધતી જશે. ઉદાહરણ લઈએ વર્ગ જે છે સસ્તન. કયા કયા ગોત્રનો સમૂહ છે? તો પ્રાઇમેટા. પ્રાઇમેટા ગોત્ર કોનું છે? વાનર, ગોરિલા, ગિબન, મનુષ્ય, આ બધા જે પ્રાણીઓ જે છે એક જ ગોત્રના છે, જે પ્રાઇમેટા તરીકે ઓળખાય. પ્રાઇમેટનો મતલબ થાય શરૂઆત જે છે એમાં વિકાસ પામેલા એક જટિલ પ્રાણીઓ. કાર્નિવોરા, વાઘ, સિંહ, બિલાડી, કૂતરો આ બધા જે છે કાર્નિવોરા ગોત્રના છે. ગોત્ર બંનેનું અલગ અલગ હોવા છતાં એ બધા એક જ વર્ગના છે. સસ્તન શું થાય? સ્તનધારી બધા પ્રાણીઓ બરાબર, જે બચ્ચાને પોષણ આપવા માટે સ્તનગ્રંથિ ધરાવે છે, બંનેમાં કોમન છે, એટલે મતલબ કે એક જ વર્ગ જે છે એના પ્રાણી થશે. નેક્સ્ટ એ જ રીતે ઉદાહરણ છે દ્વિદળી. વર્ગ દ્વિદળી વનસ્પતિ, એમાં અલગ અલગ રોઝેલ્સ, પોલિમોનિયલ્સ, સેપિન્ડેલ્સ અલગ અલગ ત્રણ ગોત્ર. ગુલાબનું ગોત્ર થશે રોજેલ્સ, બટાટાનું પોલિમોનિયલ્સ, આંબો જે છે સેપિન્ડલ્સ, એ બધા એક જ વર્ગના જે છે એ વનસ્પતિ છે, જેમ કે વનસ્પતિ નામ વર્ગ થશે વિદળ. નેક્સ્ટ સમુદાય, આગળ આવી ગયું પ્રમાણે સમુદાય શું થશે? તો કે વર્ગ જે છે એનો સમૂહ. ઉદાહરણ આપેલું છે ટેક્સ પ્રમાણે મેરુદંડી, મત્સ્ય, ઉભયજીવી, સસ્તન, વિહગ, આ બધા વર્ગ જે છે એક જ મેરુદંડી જે છે સમુદાયના લઈ શકાય. મેરુદંડીનું મતલબ શું થશે? કે જેમાં આવેલું હોય પૃષ્ઠ બાજુએ
પોલું નળાકાર ચેતાતંત્ર બરાબર પોલું નળાકાર ચેતાતંત્ર ધરાવતો એક ભાગ છે એક દંડ સ્વરૂપે આવેલી રચના છે જે મેરુદંડ તરીકે ઓળખાય છે બરાબર એના પછી છેલ્લું લાસ્ટ બરાબર જે સૌથી ઉચ્ચ કક્ષાની શ્રેણી ગણી શકાય વર્ગીય શ્રેણી જે છે એનો ભાગ છે સૃષ્ટિ જે બધા સજીવો અથવા તો સમુદાય જે છે વિભાગ જે છે એનો સૌથી ઉપરની કક્ષાનો ભાગ ટૂંકમાં આપેલું છે આગળ મેં કીધી પ્રમાણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સજીવોની સંખ્યા વધે ભિન્નતા વધે અને સામ્યતા ઘટે બરાબર વર્ગકો માટે વપરાતા પ્રત્યય જે છે લીધેલા છે કે જેમાં તમને પૂછાય કે દાખલા તરીકે કોઈ પણ વિભાગ જે છે તો એમાં વિભાગમાં શું હોય તો વિભાગમાં પાછળ ફાઈટ એવો શબ્દ આવતો હોય ઉપવિભાગ જે છે એમાં ફાઈટીના જે છે એવો શબ્દ આવતો હોય વર્ગ જે છે એમાં ઓપ્સિડા ફાઈસી અથવા એઈ શબ્દ આવતો હોય ગોત્ર હોય બધામાં એલ્સ આવતો હોય જેમ કે ઉદાહરણ આવી ગયું આગળ પોલીમોનિયલ્સ બરાબર ને કુળમાં પાછળ એસી અથવા એડી જે છે એવો વર્ડ આવતો હોય એટલે આ શબ્દ યાદ રાખવાના જેના આધારે તમે અસંગત કયું સંગત કયું છે એ પ્રમાણે પ્રશ્ન પૂછાય છે અને લાસ્ટ બધી જે છે બધે બધા સજીવોની એક વર્ગીકૃત શ્રેણી દર્શાવી છે દાખલા તરીકે સૌથી પહેલું મનુષ્ય તો સેપિયન્સ જે છે થશે જાતિ હોમો પ્રજાતિ કુળ હોમોનીડી પ્રાઇમેટા ગોત્ર સસ્તન વર્ગ છેલ્લે સમુદાય જે છે મેરુદંડી અને સૃષ્ટિ પ્રાણી સેમ એ જ રીતે કરમાખી આંબો અને ઘઉં આ બધામાં જે જે નામ આપેલા છે ટેક્સ્ટબુકમાં બોક્સ આપેલું છે યાદ રાખવાનું છે ક્વેશ્ચન જે છે એ રીતે પૂછાય છે નીચેનામાંથી કયું સંગત છે અસંગત તો દાખલા તરીકે આવી રીતે ઓપ્શન હોય હોમોનીડી મસ્કીડી એનાકાર્ડી એસી અને પોયલ્સ તો બાકીના ત્રણ જે છે કુળ થશે પોયલ્સ જે છે એ અલગ પડી જશે એટલે એ પ્રમાણે ક્વેશ્ચન આનાથી પૂછાય છે બરાબર આમાંથી મોટાભાગે આ સિમ્પલ ક્વેશ્ચન પૂછતા હોય છે નેક્સ્ટ વર્ગીકરણના સાધનો બરાબર વર્ગીકરણ જે છે કરવા માટેની એક મહત્વની જરૂરિયાત વાળા ભાગ છે ટેક્ઝોનોમિકલ એડ એટલે આપણે વર્ગીકરણ જે છે કરવા માટે કઈ કઈ બાબતની જરૂર પડે એમાં સૌથી પહેલો ભાગ જે છે લીધેલો છે કે જેમાં નિર્જીવ ભાગ જે છે વર્ગીકરણ કરવા માટે જે નિર્જીવ નમૂનાઓનો સંગ્રહ કરતો ભાગ જે છે એમાં આવશે પહેલું વનસ્પતિ સંગ્રહાલય એટલે કે હર્બેરિયમ અને બીજું છે ખાલી સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ સજીવો જ્યાં જીવંત સજીવોના નમૂના જે છે ઉછેર કરી રાખેલા હોય એવા વર્ગીકરણ સાધનો છે વનસ્પતિ ઉદ્યાન બોટનિકલ ગાર્ડન પ્રાણી ઉદ્યાન જે છે અથવા ઝૂલોજિકલ પાર્ક અને અન્ય સહાયક ભાગ જે છે કે જેને આપણે કહીએ છીએ ઓળખ ચાવી એટલે કે આઈડેન્ટિફિકેશન કી આઈડેન્ટિફિકેશન કી જે છે એમાં કયા કયા આવશે ફ્લોરા મેન્યુઅલ્સ મોનોગ્રાફ અને કેટલોગ એના પરથી આપણે વર્ગીકરણ કરી શકીએ એક એક બધા ફટાફટ જોઈ લે બરાબર એમાં સૌથી પહેલું છે વનસ્પતિ સંગ્રહાલય અથવા તો હર્બેરિયમ હર્બેરિયમ શબ્દ આપનાર જે છે લિનિયસ હર્બ શબ્દનો મતલબ જ થશે વનસ્પતિ જે છે એનો એક નાનો ભાગ વનસ્પતિ જે છે એનો એક નાનો ભાગ છોડ જે તરીકે લઈએ નિશ્ચિત કદના પૂઠા પત્ર જે છે એના ઉપર નમૂનાને એકત્ર કરી સૂકવી અને દાબન કરી અને વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે ગોઠવવાની પ્રક્રિયા હવે હર્બેરિયમ શું હોય હર્બેરિયમ જે છે એમાં એક ચોક્કસ કદનું પૂઠું લેવાનું હોય બરાબર એમાં કોઈ પણ છોડ જે છે એને એ પ્રમાણે ગોઠવી દેવામાં આવે કે જેથી કરીને એના અભ્યાસ જે છે કરી શકાય અને જમણી બાજુના એની અલગ અલગ ડિટેલ જે છે માહિતી લખેલી હોય બરાબર એને ચિપકાવી દેવામાં આવે અને એના નામકરણ પ્રમાણે જે છે એનું સંગ્રહણ કરવાની પદ્ધતિ બરાબર જે વનસ્પતિ સંગ્રહાલય હર્બેરિયમ તરીકે ઓળખાય હર્બેરિયમ પત્ર જે છે એમાં જમણી બાજુ નીચેના બાજુ ખૂણામાં દર્શાવવામાં આવતી માહિતી કઈ કઈ હોય તો માહિતી ટેક્સ્ટ બુકમાં લીધી પ્રમાણેમાં એકત્ર કરવાની તારીખ લખેલી હોય કઈ તારીખે નમૂનો લીધેલો છે જગ્યા ક્યાંથી નમૂનો લીધેલો છે વનસ્પતિનું અંગ્રેજી નામ એનું સ્થાનિક નામ એનું વૈજ્ઞાનિક નામ એનું કુળ એનું ગોત્ર એ બધી માહિતી હોઈ શકે અને છેલ્લે એકત્ર કરનારનું નામ કે આ માહિતી કોણે એકત્ર કરેલી છે આના પરથી ક્વેશ્ચન જે છે નીટમાં આગળના વર્ષે પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું હર્બેરિયમ જે છે એમાં હોતું નથી માહિતી કઈ નથી લખેલી હોતી વનસ્પતિની ઊંચાઈ એક ઓપ્શન આપેલો હતો વનસ્પતિની ઊંચાઈ જો ઓપ્શન કોઈ એમાં હોતો નથી બરાબર એટલે આ યાદ રાખવાનું નેક્સ્ટ છે હર્બેરિયમ જે છે એની જાળવણી હર્બેરિયમ જાળવણી કરવા માટે હર્બેરિયમ પૂઠા જે છે ચોંટાડી આપણે એમાં જે વનસ્પતિ રાખેલી હોય એ બગડી ના જાય ફૂગતી એટલે એના ઉપર એક છંટકાવ કરવાનું આવતું રસાયણ છે 0.1% જે છે મર્ક્યુરિક ક્લોરાઇડ નું દ્રાવણ જે છે સ્પ્રે કરવામાં આવે જેથી કરીને એને ફૂગ ન લાગે બરાબર એમાં એનો છંટકાવ કરવામાં આવે કેટલાક વિશ્વના જાણીતા હર્બેરિયમ જે છે આપેલા છે મતલબ કે જ્યાં અલગ અલગ વનસ્પતિ જે છે એના નમૂનાઓને સંગ્રહ કરી અને રાખેલા હોય ઉદાહરણ જેમ કે
રોયલ બોટેનિકલ ગાર્ડન વિશ્વનું સૌથી મોટું હર્બેરિયમ છે. હવે જો બોટનિકલ ગાર્ડન શબ્દ આવ્યો એટલે યાદ રાખજો, બોટનિકલ આપણે ભણવાના છે, ગાર્ડન આગળ વનસ્પતિ જે છે ઉદ્યાન એનું પણ નામ છે, એટલે બંનેમાં સેમ ઉદાહરણ આવશે. ક્યુ નામ છે વિસ્તારનું? ઇંગ્લેન્ડમાં આવેલું આખા વિશ્વનું સૌથી મોટું હર્બેરિયમ, હર્બેરિયમ ઓફ ધ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી પેરિસ, બરાબર. એ બીજું સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ શિવપુર કોલકાતા ખાતે ઇન્ડિયામાં આવેલું છે, હર્બેરિયમ ઓફ નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌ ઇન્ડિયા ખાતે આવેલું. એટલે આ અગત્યના કેટલાક હર્બેરિયમ જે છે જાણીતા વિશ્વ લેવલના અને ઇન્ડિયા, નામ યાદ રાખવાના છે કઈ જગ્યા આવેલું છે, જોડકામાં પૂછી શકે. નેક્સ્ટ સંગ્રહાલય અથવા તો મ્યુઝિયમ સૌથી પહેલું શેના માટે હોય? નિર્જીવ નમૂના જે છે એના માટે સંગ્રહ કરવામાં આવતો. એક બીજો ભાગ છે સંગ્રહાલય, વનસ્પતિ કે પ્રાણીઓના નમૂના જે છે એનો અભ્યાસ હેતુ. પણ નમૂના કયા હશે? ખાસ નિર્જીવ નમૂનાની જાળવણી કરવા માટે સંગ્રહ દ્રાવણ પ્રિઝર્વેટિવ્સ નો ઉપયોગ થાય છે, જેથી કરીને અંદર નમૂનાઓ જે છે બગડી ના જાય. કીટકો હોય તો કીટકોને કીટ બોક્સ જે છે એમાં રાખવામાં આવે અને એક ચોક્કસ પ્રકારના પ્રવાહીમાં ડુબાડેલું હોય છે, જેથી કરીને એમાં ફૂગ ના લાગી જાય, બગડી ના જાય. મોટા પ્રાણી અને વિહગ જે છે કે સસ્તન જેવા બધા પ્રાણી હોય એને સ્ટફિંગ પદ્ધતિ દ્વારા સાચવવામાં આવે. સ્ટફિંગ પદ્ધતિ શું છે તમે મળી ગયા? સ્ટફિંગ જે છે એમાં વનસ્પતિનો બહારનો ભાગ જે છે, સોરી પ્રાણી જે છે એનો બહારનો ભાગ જે છે એ બધો એમનો એઝ ઇટ ઇઝ રહેવા દેવામાં આવે. એની અંદરનો ભાગ જે છે મતલબ કે એનું માંસ ને બધું કાઢી નાખવામાં આવે, અંદર ભૂકો ભરી દેવામાં આવે અને ફરીથી સીવી અને એક નમૂનો જે છે એ બનાવવામાં આવે. આ પદ્ધતિનું નામ છે સ્ટફિંગ પદ્ધતિ. એટલે પૂછાય સ્ટફિંગ પદ્ધતિ શેના માટે છે? તો મોટા પ્રાણીઓ જેવા કે સસ્તન અને વિહોગો જે છે એના નમૂના બનાવવા માટે પદ્ધતિનો ઉપયોગ થાય. નેક્સ્ટ છે વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટેનિકલ ગાર્ડન. વનસ્પતિ સંગ્રહાલય અને ગાર્ડનમાં ફરક શું છે? તો કે આમાં કેવા નમૂનાઓ આવશે? સજીવ એટલે કે જીવંત નમૂનાઓ જે છે એનો સંગ્રહ કરવા માટે વપરાતો ભાગ એ થશે વનસ્પતિ ઉદ્યાન, બોટનિકલ ગાર્ડન, બરાબર. વનસ્પતિ જે છે એના જીવંત નમૂનાઓનો સંદર્ભ માહિતી અભ્યાસ હેતુ માટેનો ઉછેર. ઓળખવિધિ માટે વનસ્પતિ પર વૈજ્ઞાનિક નામ, સ્થાનિક નામ, કુળ જે છે એના વિશેની માહિતી આપલી લખેલી. તમે ગાર્ડન જે છે અમુકમાં ફરવા ગયા હોય ખ્યાલ હશે કે વનસ્પતિ જે છે એના થડ ઉપર એક ચોક્કસ પ્લેટ લગાડેલું, પ્લેટ ઉપર એનું વૈજ્ઞાનિક સાયન્ટિફિક નામ જે છે એડ કરેલું, જેના પરથી આપણે એ વનસ્પતિ જે છે એને ઓળખ કરી શકીએ. આગળની જેમ કેટલાક વિશ્વના જાણીતા બોટનિકલ ગાર્ડન્સ, બરાબર, જેમ કે રોયલ બોટનિકલ ગાર્ડન ક્યુ ઇંગ્લેન્ડ ખાતે, ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન IBG જે કહેવાય હાવરા ખાતે આવેલું છે ભારત, પશ્ચિમ બંગાળ, લોઇડ બોટનિકલ ગાર્ડન જે છે દાર્જિલિંગ ઇન્ડિયામાં આવેલું, નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NBRI લખનૌ ઇન્ડિયા ખાતે આવેલું એક બોટનિકલ ગાર્ડન, નામ યાદ રાખવાનું છે. નેક્સ્ટ હશે પ્રાણી ઉદ્યાન એટલે કે ઝૂલોજિકલ પાર્ક. પ્રાણી ઉદ્યાન જે છે પણ આગળ ફરીથી કે જે જીવંત નમૂનાઓ, જે જીવંત નમૂનાના ગણાય પણ જીવંત પ્રાણીઓ, બરાબર, જીવંત પ્રાણી જે છે એના ઉછેર સાથે સંકળાયેલી એક પાર્ક, જેમાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓની સંભાળ, વર્તણૂક અને ખોરાકની આદત જે છે એનો અભ્યાસ પૂરો પાડવામાં આવે. સેમ આપેલું નથી ટેક્સ્ટબુકમાં, ભારતના જાણીતા પ્રાણી ઉદ્યાન યાદ રાખવાના છે દિલ્હી ખાતે આવેલું છે નેશનલ ઝૂલોજિકલ પાર્ક, પુણે મહારાષ્ટ્રમાં રાજીવ ગાંધી ઝૂલોજિકલ પાર્ક, બરાબર, નામ યાદ રાખવાનું છે નંદનખાન, ઇન્દિરા ગાંધી, પદ્મજા નાયડુ, સરદારબાગ, બરાબર, ગુજરાત, પશ્ચિમ બંગાળ જે જગ્યાએ જે ભાગ આવેલા છે. ટેક્સ્ટબુક આપેલા નથી, આ ખાલી જાણકારી માટે. અને સૌથી લાસ્ટ ટોપિક ઓળખ કરવા માટેની ચાવી, વનસ્પતિ પ્રાણીઓને સમાનતા અને અસમાનતાના આધારે ઓળખવિધિમાં ઉપયોગી એક આધાર. ચાર એમાં નામ આપેલા છે, ચાર નામની માહિતી કેટલી બધી વાર પૂછાઈ ગઈ છે. જેમ કે સૌથી પહેલું છે ફ્લોરા એટલે કે વનસ્પતિની યાદી, જે વનસ્પતિ જે છે એના માટે શબ્દ આવશે ફ્લોરા, પ્રાણી જે છે બરાબર એના માટે નામ આવશે ફોના. વનસ્પતિઓનો સમૂહ ફ્લોરા, પ્રાણી માટે ફોના. ચોક્કસ વિસ્તારમાં આવેલ વનસ્પતિ જે છે એના વસવાટ વહેંચણીની માહિતી દર્શાવતો ભાગી ગણાશે ફ્લોરા. ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિ એની માહિતી આપે છે. કેટેલોગ સૂચિઓ મતલબ નાની પુસ્તિકા છે જે વનસ્પતિના નામની એક ચોક્કસ પુસ્તક નાનું છે જે લેખક અને એના પ્રકાશનોની માહિતી દર્શાવે. એટલે એક નાની બુક કે જેમાં કોઈ પણ જે છે વનસ્પતિ જે છે બરાબર એ કઈ જગ્યાએ આવેલી છે એના એના વિશેની માહિતી બધી અંદર લખેલી હોય. મેન્યુઅલ્સ પરિચય પુસ્તિકા, ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિ જાતોની ઓળખવિધિ માટે
માહિતી માટે ઉપયોગી અને છેલ્લે મોનોગ્રાફ એટલે કે લઘુ પુસ્તિકા એક વર્ગ ખાલી કોઈ પણ એક દાખલા તરીકે પેન્થેરા લઈએ તો પેન્થેરામાં જે જે વિભાગના પ્રાણીઓ હોય બધાની ખાલી માહિતી દર્શાવી તેને મોનોગ્રાફ કહેવાય બરાબર એમાં એક કુળ લઈએ કે કુળ જે છે ફેલિડી કુળ હોય તો ફેલિડી કુળ વિશેની તેમાં બધી માહિતી આવી લે એમ કોઈ પણ એક વર્ગકની માહિતી દર્શાવતો ભાગ એ થશે મોનોગ્રાફ બરાબર થેન્ક યુ અને આ જે કંઈ પણ આગળ કીધું હતું એ પ્રમાણે તમારે ટેક્સ્ટ બુક જે છે એમાં રીડ કરેલું છે એ પ્રમાણે ફરીથી જે એડિશનલ ભાગ જે છે એ તમારે એડ કરી લેવાનો છે અને સાથે સાથે જે જે માહિતી એમાં આવેલી છે એ રીડ કરી અને તમારે એવું હોય તો નોટ આઉટ કરી લેવાનું છે નેક્સ્ટ જે છે આપણે આના પછીનું ચેપ્ટર 2 જે છે વર્ગીકરણ વાળો ભાગ જે છે એ આગળના લેક્ચરમાં સ્ટાર્ટ કરશું